અને એમાં બધી રાજપૂતાણીઓ ચક લાગી ગયો છે વચમાં. એક બાજુ ક્ષત્રિયાણીઓ બેઠા છે, એક બાજુ ડાલા બધો હકડે પાગડી પણ ડાયરો ભાટીઓનો બેઠો છે. એમાં એ બધી રાજપૂતાણીઓ છે, ઘરાણા પહેર્યા છે, ભાઈ ભાઈના અલંકારો પહેર્યા છે. એમાં એક રાજપૂતાણીએ ઘરાણું નથી પહેર્યું, એક ક્ષત્રિયાણીએ ઘરાણું નથી પહેર્યું ગળામાં. ત્યારે આધેડવીની બાઈજી કહે છે કે બાઈજી, એકાદો રૂડો પ્રસંગ હોય, એકાદો ઘરાણું રાખવું જોઈએ, તને ખબર નથી પડતી. બીજી બાયુ આડી ત્રાહે નજરે તારામાં જોવે છે અને દાંત કાઢે છે. એકાદો ઘરાણું જોઈ તારા ગળામાં કાળો દોરોય નથી બેન. બાઈજી તારો ઘરવાળો દાતાર છે મને ખબર છે, એકાદો ઘરાણું જોઈ. અને એ વખતે રાજપૂતાણી કઈ બોલી નહીં, સાહેબ આ અમીરાદરી ની અંદર થી આવે છે, કઈ સાંપામાં વાંચે થી ન આવે, કોઈને સાંભળે થી ન આવે, તો માના લોહી માના ધાવણમાં અને બાપના લોહીમાં આવે. બે કલાક લગી રાજપૂતાણીઓના કાન લગી અવાજ આવે છે. ત્યારે ઓલી રાજપૂતાણી કીધું કે ભાઈજી આપ કેતા હતા ને એકાદું ઘરાણું જોઈ, જો આ મારું ઘરાણું આવ્યું બે કલાક થી, રામ રામ જય માતાજી રામ રામ, આ મારું ઘરાણું છે. સાહેબ ફોરમ જાય ફેલી ઓલી રાજપૂતાણી રાજસ્થાનમાં, મય પછી દૂધના ઘડા ભરીને લીમડાને પીવડાવતી હતી દૂધ લીમડાને. એ ભાઈ અહીંયા પાણી નથી મળતું, તું લીમડાને દૂધ કેમ પીવડાવાસ? ત્યારે રાજપૂતાણે કીધું કે આ લીમડો નથી, આ ઔષધિ છે, જેથી મારો ધણી છે નહીં તો મર્દનું ફાડ્યું છે, જેથી ધીંગાણામાં જાય છે, રૂવાડે રૂવાડે ઘા લાગશે, તેથી આ લીમડો રહ્યો ને એને દવા માટે કામ આવી છે, એટલે દૂધ પીવરાવું છું, ઔષધિ હાચવું છું. મારા ઘરવાળા ને મને ખબર છે. હા એ આ સાહેબ આ સંસ્કારો છે આપના, આ આ અદભુત છે. સિંહણ ભણે સિંહને આ તો દૂધે ડણકું દેવાય, હાથી કુંભીધર ઓલા સિંહના બે ત્રણ ઠાબરિયા પઠ્ઠા નાના નાના છ છ મહિનાના મય પછી, અને સિંહણ બેઠેલી આ બાજુથી હાવજ બેઠેલો, અને એમાં સિંહ ભાઈ એક પરિવાર છે ને એનો, સિંહણ અને સિંહણની એના બચ્ચા પરિવાર છે. વાતું કરતા હતા, અવળી નોંધ ન લેતા, ધ્યાનથી સાંભળજો. હું તમને એક નાનો પ્રસંગ કહીને મારી વાણીને વિરામ આપો છો બધાને સાંભળવા. ત્યારે સિંહણ એમ કહે છે, છ મહિનાના પઠ્ઠાએ ડણક નાખી, પહાડના ચૂડા થાય મઠણ, પહાડના ખોપરા માં વીજળી ખાપકે, ડણક નાખી. એ નાખતા તો ઓલ્યો છ મહિનાનો પઠ્ઠો આમ 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 હેવાળા દેવા મંડાયો. ત્યારે રાજપૂત ઓલી સિંહણ એમ કે છે, સિંહણી એમ કે છે કે સિંહ આજે મારા પઠ્ઠાએ ડણક નાખી અને ઓલો કાદળ નો પહાડ જો હાથી પાછો વળી ગયો, આ મારી દૂધની તાકાત છે, મારા દૂધની તાકાત છે. તારે સિંહણ બોલે, બોલો સિંહ છે ને ભાઈ એમ, તારા દૂધની તાકાત છે? તો કે હા ભાઈ, હવે તારા દૂધની તાકાત માપી લેવા દે. સિંહ રહ્યો ને શિયાળિયાનું બચું લઈ આવ્યો, છ મહિના ધવરાયું, અને છ મહિના ધવરાયા પછી હાથી સામે મૂક્યો, હાથી આમ હુંઢમાં લઈ અને ખરારારારાર કરતો ઘા કર્યો. ત્યારે સિંહ સિંહ કે છે, ક્યાં ગઈ તારી દૂધની તાકાત? ત્યારે સિંહ એમ કે છે કે હે સિંહણ, આ તો દૂધની તાકાત અમે કુળનું બળ ભાઈ ભેળું થાય ને તો હાથી ને મરડાય, બાકી મેંગાળ ન મરડાય. આ તો હાથી ને મરડવા હોય તો ભાઈ કુળ હામા હામા એવા જોઈ. સાહેબ એવો હાથી એવો હાવજ હાવજ હોય કે પછી અમારી ચાણ સાહિત્યમાં હાથી હોય કેવો, કે આ સિંહ કેવો હોય? કે અગ્નિ ગુણ જેવી લાલ ઘૂમ આખો, લોઠાની મેખું જેવા દાંત, ગરડી જેવી તેને દાઢું, કાશીના અખાડા થતા ઘરી પોતાના જોગી જેવી બહોરી કેત લટો, મછુની ધોઈ જેવું જેને માથું, કોળીમાં આવે એવી કેડ, આ હાડા નવ હાથ લાંબો, થાળી થાળી જેવા પંજાની આમ થપાટ લાગે તો હવા હવા હેરનો પાણો, ઘમરી ખાય અને ઝાડના થડે જોરા થાય, જે આરામ ખડતાળે તો ત્રણ ત્રણ ગાડા ધૂળના ખગ તુલા ઉડે, જાણે વિહે બેહુની છાયસો ઓલોવાતી હોય, આહડ નો ઊંડો મેઘ ઢૂંઢતો હોય, એમ ગળું ગજવે
હાથી ના કુંભાતળ માં ઘા કરે તો વિધિયા તળ નું ટુક ખીડું હોય કે હાડ નું વિકડું વાદળ વિખરાય. આવો સાહેબ સિંહ હાલો આવે ધીરો 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 ધીરો. છેલ્લી વાર શાળી શાળી હાથ ની ખૂપ લાગી ગઈ છે, એક જ કીડો છે અને એમાં સાહેબ હવા હાથ ની નાગણી પાતળી નાગણી કાળી અને રાફડા માંથી ધીરી 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 બહાર નીકળી આવે. આ બાજુ થી હાવન ને આવું એની મસ્તી માં આવે શાળી શાળી હાથ ની ખોપું અને આ બાજુ થી નાગણી જાણે ચરણવાના પાદરમાં બેઠેલી આ રાજબાઈ ની કાળી લટ હોય ને. હું રાજબાઈ ને શું કામ યાદ કરું છું કહું, હું ઝાલાવાડ નો તારણ છું, બાવળી મારું ગામ, રાજબાઈ માં ની મા એટલે મારા ગામ ની, રાજભાઈ માં મારા ગામના ભાણીબા 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 રાજલ સરાડવા વાળી. એટલે હું કહું છું તમને, તમે ખાલી કલાકાર નો સમજતા મને, હું ચારણ છું ચારણ છું ચારણ છું. હું ઈ શક્તિ અરે તમારી પરંપરા અરે માતાજીની તમે વાત કરો એના અરે હું જોડાયેલો છું જોડાયેલો છું જોડાયેલો. ખેલારા નાખવા માંડ્યા ને આમ 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 સિંહ તો શ્યાર પંજા જમ્યા જેવા વિહીનો લાગી ગયા છે. આ ડાલા મથો પણ સાહેબ આ નાગણી ને હાથે નહીં, આ નાગણી ને પગે નહીં, અને આ નાગણી ને પંડી એવું નહીં. મય પછી પંડ ના જરો ઉભી થાય ને બાપ, એને મોગલ કેવાય, એને નાગભાઈ કેવાય, એને રાજલ કેવાય. પંડ ના જરો ઉભી થાય ને આ એના પડછંદા એની વાતો તો જાડેજા રાજપૂતો ઝાલા રાજપુત્રો પરમાર હોય કોઈ પણ શાખા પ્રશાખા હોય, પણ અમે રાજપૂતાણી ને ઈ જગદંબા ને અમે જયારે કવિતા લખી છીએ કે કોઈ રાજપૂત નું ગીત લખી નાખી તો એટલું સમજો કે આ ગઢવી એ શબ્દ નો ધૂપ આપ્યો છે, આ ગઢવી એ કાવ્ય નો ધૂપ આપ્યો છે. બાકી કોઈને એમ પાવર હોય કે અમે ગઢવી ને જીવાડી દઈ તો તમે મોઢા ધોવા જાયજો, અરીસા મોઢું ધોઈ નાખજો કે અમારે તમે અમારું પાલન કરી શકો કે અમને જીવાડી દો. નહીં, અમને જીવાડવા વાળી તો માં દુર્ગા છે, માં જોગમાયા છે. આશાપુરા અમને જીવાડે, અમને રવેશી જીવાડે, અમને મોમાય જીવાડે, અમારે અમારી માં જનેતા એને જે કુળમાંથી ઈ જીવાડે, અમને પ્રોગ્રામ ઈ આપે કે તમે અમારો બેડો પાર કરી નાખો ને અનુભાઈ ગઢવી ને કઈ ના ના કઈ ફેર ન પડે. પણ ફક્ત વાત એટલી છે કે અમે જે કવિતા લખી છે તમે છો અમને વાણિયા સાંભળે છે, પટેલ સાંભળે છે, દલવાળી સાંભળે છે, ભરવાડ સાંભળે, બધે સ્મરણ સાંભળે છે, પણ કવિતા અમે તમારી જ કરી છે. શું કામ કે અમને ગમે છે ગમે છે ગમે છે ગમે છે. જય માતાજી. જય બેઠેલા તમામ મારા